देशा विद्यार्थी मित्रों, अपने अत्यार सुधी मैथ्स फाउंडेशन अंदर घनी बधी वस्तु अपने कवर करी छे। लास्ट टाइम अपने परिमिति ने क्षेत्रफळ विविध आकारों ने एना विषे अपने चर्चा करी छे। आज अपने एक नवा मुद्दा की चर्चा करवाना छे, विविध चावीओ। हवे तमने विचारावो छो कि विविध चावीओ एटले शुं? अपने घरनी चावीओ ए गमे ते ताळुं होय एनी चावी तो होय ज, बराबर। अपने घरनी चावी अपने खबर होय कि चलो मारा घरनी चावी आ छे, तमे डायरेक्ट चावी पकड़ीने खोली दो। જ્યારે તમારે કોઈ બીજાના ઘરે મહેમાન જવાનું થયું ત્યારે તમે કીધું કે આ જગ્યા પર ચાવી મૂકેલી છે, ત્યારે તમને એ ઘરની ચાવી ખબર નહીં હોતી, એટલે તમારે શું કરવું પડે? તો કે ચાર પાંચ જેટલી પણ ચાવીઓ હોય વારાફરતી એને ટ્રાય કરવી પડે અને એક ચાવી લાવી છે। આપણે ગણિતમાં પણ અત્યાર સુધી એ જ કરીએ છીએ। ધારો કે તમને કોઈ એક સંખ્યા આપી દઈએ આપણે અને એને કહું કે ચલો આને કઈ સંખ્યા વડે ભગાશે, બરાબર, કઈ સંખ્યા વડે આનો ભાગાકાર થશે, આવું મેં તમને કહું તો તમે શું કરશો? એકવાર તો તમે એક થી સ્ટાર્ટ કરો, બે થી, ત્રણ થી, ચાર થી, પાંચ થી, છ થી, સાત થી, આઠ થી, નવ થી, દસ થી, આ રીતે તમે વિવિધ અંકો વડે એને ભાગાકાર કરવાની કોશિશ કરશો અને એ અંકો વડે ભાગાકાર કરવાની કોશિશ કરશો એમાં કોઈ એક અંક જોડે ભાગાકાર થશે। પછી તમે કહેશો સર કે આ અંક વડે આ સંખ્યાનો ભાગાકાર થાય। હવે આપણે ચાવી કઈ રીતે શીખવાની છે? આપણે ગણિતની ચાવી, બરાબર, આ વિભાજ્યની ચાવી છે, આપણે ખબર કઈ રીતે પડશે કે ચલો ભાઈ ચાવી એટલે શું, એનો ઉપયોગ ક્યાં આપણો? તો અત્યારે તમે જેમ કીધું એમ કે તમને કોઈ સંખ્યા આપે ત્યારે તમને એવું પૂછે કે ચલો આ કઈ સંખ્યા વડે ભગાશે, જો તમે ચાવી શીખા હશો તો તમે ડાયરેક્ટ જ કહી દેશો કે સર આ સંખ્યા વડે આનો ભાગાકાર થશે। અથવા તમને તમારી ચોપડીની અંદર જયારે પણ આવા દાખલા એ પાવા ત્યારે તમારે પોતાની જાતે વારા ઘડીએ ભાગાકાર કરવાની જરૂર નહીં પડે, તમને ચાવી તમે ભણ્યા હશો કે કઈ રીતે આ ચાવી કઈ જગ્યા પર વપરાશે, તો એના થોડા નિયમો છે, એ નિયમોના આધારે થોડી વસ્તુ આપણે યાદ રાખવી પડશે કે ચલો ભાઈ એકની ચાવી, સોરી બે ની ચાવી હોય, ત્રણ ની ચાવી હોય, ચાર ની ચાવી હોય, પાંચ ની ચાવી હોય, તમે કયા કયા નિયમો લાગે છે। અને મેં બોર્ડ પર બધા નિયમો લખ્યા છે ને એક ઉદાહરણ પણ લખ્યું છે, બરાબર। તો તમારે ખાસ જો નોટપેન લીધા વગર તમે બેઠા હોય તો વિડીયો સ્ટોપ કરવાનો છે અત્યારે અને નોટપેન જોડે લેવાનું છે। જેટલી અગત્યની વસ્તુ એ બધી નોંધવાની છે, તો બોર્ડ પર છે તો અગત્યની વસ્તુ છે જ, આ તમારે ચાવી યાદ રાખવા માટે એકદમ સરળ મુદ્દા છે, બરાબર, તમને ખબર પડી જાય રીતે। અત્યારે મેં તમને જો સમજાવું નહીં તે પણ તમે એકવાર જો વાંચશો ત્યારે તમને ક્લિયર થઈ જાય કે હા સર બરાબર છે, બરાબર। તો એવો જ એક સરસ મજાનો મુદ્દો છે વિભાજનની ચાવી, બરાબર, એકદમ મજા આવશે કે હા ભાઈ કઈ શીખીને મને કઈ ફાયદો થયો, બરાબર। અત્યાર સુધી આપણે આખો એક પેજ ભરતા હતા એની જગ્યા બરાબર આપણે થોડું યાદ રાખવાનું છે, આ ડાયરેક્ટ કોઈ એક સંખ્યા વડે જ આપણે એને ભાગાકાર કરવાનો છે, બરાબર, એટલે તમને મળી જશે, બરાબર। આપણે સિલેબસમાં પણ આપણે ભણીએ છીએ કે ચાવી વિવિધ પ્રકારની ચાવી દસ થી અગિયાર સુધીની ચાવી આપણે ભણીએ છીએ, બરાબર। હવે આપણે પહેલી ચાવી કહી તો કે બે ની ચાવી, બે ની ચાવીનો નિયમ શું છે? તો ચાલો જોઈ લે, જે સંખ્યાનો એકમનો અંક બે, ચાર, છ, આઠ કે શૂન્ય હોય તેવી તમામ સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય। શું કીધું છે? જે સંખ્યાનો એકમનો અંક બે, ચાર, છ, આઠ અને શૂન્ય હોય તેવી સંખ્યાને આપણે શું કરીએ કે નિશેષ ભાગી શકાય, એવી કઈ સંખ્યા? તો ગમે તો એનું ઉદાહરણ એવું છે 468। હવે 468 તમે જો ભાગાકાર કરો, એમ જો 468 ભાગાકાર કરો બે, બે બે ચાર, શૂન્ય છ, ત્રણ ત્રણ દુ છ, શૂન્ય આઠ ચાર, ઓકે આઠ શૂન્ય 234। જો નિશેષ આપણે ભાગી શક્યા, શું છે નિશેષ આપણે ભાગી શક્યા તો આપણે શું કહેવાય આને? તો કે હા બે વડે વિભાજ્ય છે। હવે ગમે તે સંખ્યા આપું તમને 544, તે પણ તમે કહી શકો હા સર આ તો બે વડે નિશેષ ભાગી શકાશે, બરાબર। 2, 4, 8, 10, ચલો આ સંખ્યાને કઈ સંખ્યા વડે ભાગી શકાય? તો તમને જો નિયમ ખબર હોય કે એકમનો અંક કયો છે તો કે શૂન્ય, બરાબર,
બરાબર એ તો ખબર છે ને આપણે એકમ દશક સો હજાર આપણે કરીએ છીએ ને એકમ નો અંક કયો છે તો કે શૂન્ય આમાં એકમ નો અંક કયો છે તો કે ચાર આમાં કયો છે તો કે આઠ નિયમ શું છે જે સંખ્યાનો એકમ નો અંક બે ચાર છ આઠ અને શૂન્ય હોય તેવી સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકે બે ની ચાવી પતી ગઈ આટલું જ છે આટલું યાદ રાખવાનું એટલે બે ની ચાવી તમારી થઈ ગઈ એટલે બે ની ચાવી તમને ક્લિયર થઈ ગઈ બરાબર છે હવે આપણે જોઈએ ત્રણ ની ચાવી બરાબર આપણે યાદ રાખવાનું જે એકદમ સરળ છે બરાબર આપણે આ તમે નોંધી લેશો તમારી નોટ ની અંદર આ જે રીતે મેં નોંધ્યું છે મુજબ જ અને એક ઉદાહરણ તમે ગણી દઈશો એટલે તમને ક્લિયર થઈ જશે ત્રણ ની ચાવી જુઓ ત્રણ ની ચાવી શું કહે છે તો કે આપેલ સંખ્યાના અંકોના સરવાળાને ત્રણ વડે વિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને પણ ત્રણ વડે વિશેષ ભાગી શકાય શું કીધું છે આપેલ સંખ્યા સરવાળાને ત્રણ વડે વિશેષ ભાગી શકાય હવે આપેલ સંખ્યાના સરવાળાને એટલે આપણે શું કરવાનું તો એ જુઓ તમે અહીં કેટલી સંખ્યા છે આ તો બે વડે પણ વિશેષ ભાગી શકાશે બરાબર આને આપણે સમજવાની કોશિશ કરીએ ચલો આપેલ સંખ્યાના સરવાળાને એટલે શું આનો આપણે સરવાળો કરવો પડશે કઈ રીતે સરવાળો તો કે બે વત્તા ચાર વત્તા છ શું કીધું બે વત્તા ચાર વત્તા છ કેટલા થશે તો કે બાર હવે આ જે સરવાળો છે આને આપણે કેટલા વડે ભાગવો પડે તો કે ત્રણ વડે તો કે ભાગ્યા ત્રણ ભગાશે હા તો કે ચાર ત્રણ બાર ખબર પડી હવે કે જે સંખ્યા આપી હોય એનો સરવાળાને ત્રણ વડે જો આપણે ભાગી શકીએ તો એ સંખ્યા ત્રણ વડે નિશેષ ભાગી શકે ક્લિયર થઈ ગયું ફરીથી વાંચો આપેલ સંખ્યાના અંકોના સરવાળાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને પણ ત્રણ વડે નિશેષ ભાગી શકાય બરાબર ગમે તે સંખ્યા આપી હોય એને આપણે કેટલા વડે ભાગવું ભાગી શકવા જોઈએ તો કે ત્રણ બરાબર છે કઈ રીતે તો કે જો એક બે એક ચાર પછી સાત આપણે જોઈ લઈએ ચાર ને પાંચ છ સાત ચૌદ એક પંદર આવી એક સંખ્યા આપી છે ધારો કે આમાં તો તમને ખબર ના પડે કે ચલો આને બે વડે તો ભાગી શકાય નહીં કેમ તો કે એકમ નો એક છે હવે આપણને ખબર હોવી જોઈએ કેટલા વડે ભગાશે તો આપણે શું કરવાનું કે ચલો ભાઈ બે વડે તો એક ચાન્સ ગયો જ છે આપણો હવે શું તો કે ત્રણ વડે તો ત્રણ વડે આપણે શું આપણે ચેક કરવું પડે તો કે આ જે સંખ્યાનો સરવાળો છે એને કેટલા વડે ભાગી શકાવવા જોઈએ તો આ સંખ્યાના સરવાળાને ત્રણ વડે ભાગી શકાવવા જોઈએ બે વત્તા એક વત્તા ચાર વત્તા સાત વત્તા એક બરાબર સાત ને આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર પંદર ભાગ્યા ત્રણ પાંચ તો આ સંખ્યાને કેટલા વડે ભાગી શકાય તો કે ત્રણ વડે ભાગી શકાય ક્લિયર થઈ ગયું આપેલ સંખ્યાના અંકોના સરવાળાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને પણ ત્રણ વડે નિશેષ ભાગી શકાય ક્લિયર થઈ ગયું આટલું આ છે આપણો નિયમ કઈ ચાવી તો કે ત્રણ ત્રણ ની ચાવી બરાબર બે ની ચાવીમાં શું હતું કે એકમ નો અંક બે ચાર છ આઠ ને શૂન્ય હોય તો બે વડે ભાગી શકે ત્રણ માટે શું તો કે જે પણ સંખ્યા આપી હોય એ આપણે ત્રણ વડે ભાગી શકાવી જોઈએ સંખ્યાના સરવાળાને સરવાળાના સંખ્યાના સરવાળાને ત્રણ વડે ભાગી શકાવી જોઈએ તો એ આખી સંખ્યા કેવી કહેવાય કે ત્રણ વડે નિશેષ ભાગી શકાશે બરાબર છે હવે શું તો કે ચાર ની ચાવી ચાર ની ચાવીમાં શું છે તેનો નિયમ વાંચે પહેલા તો જે સંખ્યાના છેલ્લા બે અંકોને ચાર વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને પણ ચાર વડે નિશેષ ભાગી શકાય જો અગત્યનું છે આપણને ખબર હોવી જ જોઈએ બરાબર આપણે આ યાદ રાખવું જ પડશે તમને જો એક વાર લખવામાં યાદ ના રહે તો દસ વાર લખો પણ આને યાદ રાખીએ છૂટકો છે કારણ કે જો તમારી આ જ વસ્તુ યાદ રાખે ચલો ભાઈ ચાર ની ચાવી છે પણ ચાર ની ચાવી તમને ખબર છે બોલતા આવડી ગઈ ચલો ચાર ની ચાવી અને એનો નિયમ જ ના ખબર હોય તમને તો પછી ચાર ની ચાવી તો પછી તો આપણે જે આપણે ભાગાકાર કરીએ છે ને એક એક સંખ્યા વડે એ જ આપણે કરવું પડે બરાબર તો ચલો ચાર ની ચાવી માટે શું છે
તો કે જે સંખ્યાના છેલ્લા બે અંકોને ચાર વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને ચાર વડે પણ નિશેષ ભાગી શકાય. શું છે છેલ્લા બે અંકો? કયા બે અંકો? તો કે એકમનો અંક અને દશકનો અંક. આખી આને ઉઠાઈ લેવાની અને આને આપણે ચાર વડે ભાગી શકીએ. અને જો આ તો ચાર અંકની સંખ્યા છે એના માટે આને કહેવાય 8, 4, 5, 6, 9, 3 આવી કોઈ સંખ્યા તમને આપી દીધી હોય તો શું થાય? તો તમારે તો આટલી મોટું ભાગાકાર કરવા કરતા તો આ નિયમ યાદ રાખો સારો નહીં, બરાબર છે? ચલો કેટલા વડે ભાગવાના છે? તો કે 4. કોને? તો કે 32 ને. 32 ને આપણે 4 વડે ભાગશું, બરાબર. આ 32 ને આપણે જો 4 વડે ભાગવું હોય તો આપણે ચા નો ગળ્યો વડો તો હોવો જોઈએ, બરાબર. 7, 4, 28, 8, 4, 32 0, 0 તો ભાગી શકાય છે, નિશેષ ભાગી શકાય છે. જો નિશેષ ભાગી શકાતો હોય તો આપણે શું કહેવાય? તો કે હા, 4 વડે નિશેષ ભાગી શકાય છે અને 4 વડે વિભાજ્ય છે, બરાબર. એવું આપણે કહી શકીએ, બરાબર. 4 માટે ફરીથી યાદ રહો કે જે સંખ્યાના છેલ્લા બે અંકોને ચાર વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને પણ 4 વડે નિશેષ ભાગી શકાય. શું છે 4 માટે? તો છેલ્લી જે બે અંક હોય, એકમ અને દશક નો જે અંક હોય એને શું કરવાનું? તો કે 4 વડે વિભાજ્ય હોવી જોઈએ. જો એ વિભાજ્ય હોય અથવા ભાગી શકાય તો જ આખી સંખ્યા 4 વડે નિશેષ ભાગી શકે એવું કહેવાય, બરાબર. આટલું યાદ રાખવાનું છે. ફરીથી આપણે જોઈ લઈએ બે માટે શું છે. તો કે 2, 4, 6, 8 અને 0 યાદ રાખવાનું છે. 3 ની 4 માટે શું યાદ રાખવાનું છે? તો કે જે પણ સંખ્યા આપી હોય એનો સરવાળો, જે પણ સંખ્યા આપી હોય એનો સરવાળો 3 વડે ભાગાવો છે, બરાબર, અથવા વિભાજે છે, બરાબર. હવે શું છે 4 માટે? શું છે? તો કે જે પણ સંખ્યા આપી હોય એના છેલ્લા બે અંક, છેલ્લા બે અંક કયા? એકમ અને દશકનો અંક. એકમ અને દશકનો અંક 4 વડે ભાગી શકાવા જોઈએ. જો ભાગી શકાય તો આખી સંખ્યા આપણે ભાગી શકાશે 4 વડે, અને જો ના ભાગે તો આખી સંખ્યા 4 વડે ભાગી શકાશે નહીં, બરાબર. કેટલું યાદ રાખવાનું? હવે 5 ની 4 શું કહે છે? તો કે જે સંખ્યાનો એકમનો અંક 5 કે 0 હોય તેવી તમામ સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય. શું કીધું છે? જે સંખ્યાનો એકમનો અંક 5 અથવા 0 હોય તો તેવી સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય. એકદમ સરળ છે, બરાબર. 3 ચાવી આપણે યાદ રાખવાની છે. એક તો આ પણ ચાવી એકદમ સરળ છે, બરાબર. પછી 5 ની ચાવી એકદમ સરળ છે. હવે મુખ્ય આપણે યાદ કરી રાખવાનું છે 3 અને 4 ની ચાવી યાદ રાખવાનું. 3 માટે શું? તો કે સરવાળો. 4 માટે શું? તો કે છેલ્લા બે અંક. એટલું યાદ રાખવાનું, એક નાની નોંધ લખી દેવાની. ધારો કે તમે 3 ની ચાવી લખો છો તો કે સરવાળો, એટલે તમને યાદ આવી કે હા સરવાળો છે. 4 ની ચાવી માટે શું હોય? તો કે 4 ની ચાવી માટે તમને વિચાર આવશે તો શું? તો કે એકમ અને દશક. એટલું તમે લખશો તો તમને ક્લિયર થઈ જશે, બરાબર. 5 ની ચાવી માટે શું છે? તો કે એકમનો અંક 0 અથવા 5 હોવો જોઈએ. 0 અથવા 5 હોય તો 5 વડે વિભાજ્ય છે એવું કહી શકાય. છે 5, બરાબર. અથવા જગ્યા પર હોય 8, 0, 0, 0 કોની વડે? તો કે 5 વડે થઈ જશે. ખબર પડી હવે? આટલું ક્લિયર છે. ચલો 5 ની ચાવી માટે શું? તો કે જે સંખ્યાના એકમનો અંક 5 કે 0 હોય તેવી તમામ સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકે, બરાબર. એકમનો અંક જ જોવાનો છે. એકમનો અંક 0 હોય તો 2, 4, 5, 5, 5, 5 આટલી મોટી સંખ્યા હોય તો તમને પૂછે કે કોના વડે વિભાજ્ય છે. તો એકમનો અંક તમારે જોવાનો, તો કે હા ભાઈ 5 વડે વિભાજ્ય છે, બરાબર છે. ચાવી શીખવાથી આટલો ફાયદો છે ને. અરે તમને નાની સંખ્યા છે, આ બધી ઉદાહરણમાં આપણે બધી નાની સંખ્યા લખી, પણ જ્યારે પણ આવી મોટી સંખ્યા આવે 5 થી 6 અંકની, ત્યારે તમારે એનો ભાગાકાર કરવો થોડું કઠિન પડે, અથવા તમારે મહેનત વધારે પડે, અથવા તમારો સમય વધારે પકડે, બરાબર. અત્યારે તો તમને ક્લિયર ના થાય કે અત્યારે તો આપણે સ્કૂલમાં છે એટલે આપણને એવું લાગે કે ચલો ભાઈ સમયનો સમય જ છે ને આપણી જોડે, પણ જ્યારે પણ તમે કોમ્પિટિટિવ એક્ઝામ આપશો, અત્યારે તો તમારા સ્કૂલમાં પણ એક્ઝામો આવશે, તો જ્યારે તમારે ટાઈમ લિમિટ હોય તો ટાઈમ લિમિટમાં આવા ક્વેશ્ચન સોલ્વ કરવા હોય તો તમને આ ચાવી અવળવી ખૂબ જ અગત્યની છે, બરાબર. હવે અત્યારે જો તમે ચાવી ના શીખો તો તમે જ્યારે મોટા થશો ત્યારે ચાવી શીખવી બહુ મુશ્કેલ પડે.
આપણે ખાસ બે ચાવી અત્યારે આજ માટે તો બે ચાવી યાદ રાખવાની છે, એક તો ત્રણ અને ચાર, બરાબર. બે ની અને પાંચ ની ચાવી તો એકદમ સરળ છે. બે ની ચાવીમાં શું, બે ચાર છ આઠ ને શૂન્ય, અને પાંચ ની ચાવી શું છે તો કે શૂન્ય અને પાંચ. ત્રણ ની ચાવી શું છે તો કે એનો સરવાળો, અને ચાર ની ચાવીમાં શું છે તો કે એકમ દશક નો અંક, બરાબર છે. તો લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર બીજી ચાવી વિશે આપણે અભ્યાસ કરીશું. જય શ્રી.